સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ દ્વારા દારૂની ભરેલી એસન ગાડી ઝડપી પાડી નાસી છૂટેલ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપકકુમાર મેઘાણી દ્વારા ધાંગધ્રા વિસ્તારમાં જુગાર દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સૂચના કરવામાં આવી હતી. ધાંગધ્રા ડિવિઝનના DYSP મનોજ શર્માના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PI સોલંકી સાહેબ તથા તાલુકા પોલીસનો સ્ટાફ માણસો સાથે પેટ્રોલિંગ કરતા હતા. તે સમય દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રાના હરિપર ફાટક પાસે વોચ રાખી હતી. તે સમય દરમિયાન એક સફેદ કલરની એસએન ગાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય તે હકીકતના આધારે ગાડીને રોકીને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હતો. ગાડીનો કબજો લઈને ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ, નાની મોટી નંગ 102 કિંમત રૂપિયા 12,600 તથા ટીન બિયર નંગ 20 જેની કિંમત રૂપિયા 2,000 તથા એક મોબાઇલ ફોન 5,000 તથા એસએન ગાડી જેની કિંમત 2,00,000 રૂપિયા એમ મળીને કુલ મુદ્દામાલની કિંમત 2,19,600 નો મુદ્દામાલ ઝડપી પાડી ધાંગધ્રા પોલીસે ગુન્હો નોંધીને આરોપીને બળદેવસિંહ કુબેરસિંહ ઝાલાને ઝડપી પાડી તેમજ ભરત ઉર્ફ લાલો દશરથજી ઠાકોર તેમજ એક અજાણ્યા શખ્સ ઉપર ગુન્હો નોંધીને આગળની તપાસ MB સોલંકી ચલાવી રહ્યા છે. આ કામગીરીમાં તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ MB સોલંકી સંજય પાઠક તથા અજીસી સ્ટાફના માણસો દ્વારા એસએન ગાડી રોકી પાડવામાં આવી હતી તેમજ સફળતા મળી હતી અને નાસી છૂટેલ આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. શાહરૂખ સિપાઈ, KTV ન્યૂઝ. નેશનલ કમિશન બોર્ડની વિરોધમાં IMA હેડક્વાર્ટર્સ અને ગુજરાત સ્ટેટ IMA દ્વારા સમગ્ર ભારતમાં